તો ફ્રેન્ડ્સ આપણે હવે જે પેપર 1 ની અંદર જે ક્વેશ્ચન નંબર 11 છે ને એમાં તમને ચોઇસ આપી હશે કે આ તમારે આ સબ્જેક્ટ ઉપર શોર્ટ નોટ લખવાની અથવા તો અન્ય કોઈ બીજો સબ્જેક્ટ જેમ કે આપણે જે પહેલી જે હમણાં શોર્ટ નોટ જોઈ હતી એ વન્ડરફુલ ક્રિએશન માંથી હતી ઠીક છે અને હવે આપણને ટ્યુન અપ ઓર ટીન્સ નામનો એક યુનિટ છે યુનિટ નંબર 9 એમાંથી આપણને કીધેલું છે તો અહીંયા શું છે ડોક્ટર મેકેઝ છે એને વ્યૂઝ ઓન શેરિંગ છે એ શેરિંગ ટૂંકમાં આપણે મનની અંદર કોઈ વાત છે એ વાત આપણે બીજા કોઈને કહીએ કે ન કહેવી એના વાત ઉપર એ લોકો શેરિંગ માટે એના વ્યૂઝ કેવા છે એના વિચારો તો પહેલા તો એ બધી શરૂઆત ક્યાં થઈ યુનિટમાં તો કે એક બેન હતા ને બેને ક્વેશ્ચન કર્યો હતો અને બેન કોણ હતા સુહાની મહેતા બરાબર સુહાની મહેતા હતા એમણે કંઈક પોતાની દીકરી વિશે વાતચીત કરતા તમને યાદ હોય તો યુનિટમાં કે બાળકી છે એવું છે કે ઘરે આવે છે ત્યારે એને બધું ભણવામાં તો મજા આવે છે એ કોઈ કમ્પ્લેન નથી કરતી પણ સ્કૂલમાં શું થયું છે એ ઘરે આવીને કહેતી નથી શેરિંગ નથી કરતી તો હવે એ શેરિંગ જ્યારે ન કરતું હોય બાળક એટલે કે અભાવ હોય લેક એટલે અભાવ ઉણપ બાળકમાં જ્યારે આ કોઈ વાતચીત જેની સાથે થઈ છે જ્યારે ઘરની બહાર હોય છે ત્યારે જો ન કરતું હોય તો આપણે એની વિશે લખવું છે એટલે કે જે યુનિટમાં આપણને ડોક્ટર મેકેએ જે કીધું એ લખવાનું આપણી મેળા આપણા વિચારો વ્યક્ત નથી કરવાના આપણે કોના તો કે ડોક્ટર મેકેઝના વ્યૂઝને આપણે લખવાના છે જે આપણે ટેક્સ્ટબુકના યુનિટમાં આપેલા હતા ટ્યુન અપ ઓર ટીન્સ પાર્ટમાં એમણે એ પણ સમજાવ્યું હતું કે કોઈ પણ શેરિંગ છે એ આપણા લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે શેરિંગ કરવાથી કેટલું મહત્વ છે એનાથી શું ફાયદો છે અને કોઈ પણ અડોલસન્સ હશે એટલે કે જે બાળક કે જે ટીન એજ વાળું હશે હે એ બાળકની અંદર જે આ વૃત્તિ છે શેરિંગ ની કયા પ્રકારની હશે અને સૌથી મહત્વની વાતનો જે પોઈન્ટ છે ઓલ ઓફ પેરેન્ટ્સ કે ખરેખર શેરિંગ બાળક કરે છે કે નથી કરતું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એમાં પેરેન્ટ્સનો રોલ શું છે આપણે એના વિશે આપણો વ્યૂ નથી દેવાનો ફરીથી બોલું છું આપણો વ્યૂ નહીં કોનો વ્યૂ દેવાનો છે ડોક્ટર મેકેઝ વ્યૂ ઠીક છે તો મિસિસ સુહાની મહેતાસ ડોટર ત્યાંથી શરૂઆત કરીએ કે એનો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન પ્રમાણે એવું હતું કે એ એન્જોય કરે છે સ્ટડીઝને સ્ટડીમાં એને કોઈ પ્રોબ્લેમ નથી મજા આવે છે બટ વાંધો ક્યાં હતો એનો ક્વેશ્ચન એવો હતો કે સી ડઝ નોટ શેર એનીથિંગ અબાઉટ સ્કૂલ એન્ડ સ્ટડીઝ વિથ હર પેરેન્ટ્સ એટલે એનો ક્વેશ્ચન એ હતો કે આવું નથી કરતી એવું આપણને યુનિટમાં આવી ગયું એકોર્ડિંગ ટુ ડોક્ટર મેકે હવે એનો વ્યૂઝ કહેવા માટે એકોર્ડિંગ ટુ વર્ડનો યુઝ કર્યો આપણે શું કહે છે કે લેક ઓફ શેરિંગ વિશે શું કહે છે લેક ઓફ શેરિંગ લેક ઓફ મીન્સ મિસિંગ હોવો અભાવ હોવો એ તો ઇફ શેરિંગ ઇઝ મિસિંગ મીન્સ લેક ઓફ શેરિંગ હોય ડોક્ટર મેં કેવું કહે છે બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ તો એના માટે રિસ્પોન્સિબલ કોણ કોઈ એક વ્યક્તિ નહીં બંને ચિલ્ડ્રન પણ રિસ્પોન્સિબલ છે પેરેન્ટ્સ પણ બોથ એન્ડ નો ઉપયોગ કરેલો છે આપણે બોથ એન્ડનો હે બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ નેક્સ્ટ વન તમારે ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ વિશે લખવાનું છે કે શેરિંગનું ઇમ્પોર્ટન્સ શું એનું મહત્વ શું છે શેરિંગ કેવી રીતના ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે તો ખૂબ સારી વાત આ યુનિટમાં કીધી હતી કે એણે શેરિંગને ગ્લુ કીધો ગ્લુ એટલે ગુંદર કોઈ પણ વસ્તુને ચિપકાવવા માટે જોડી રાખવા માટે જે આપણે વસ્તુનો જે ઉપયોગ કરીએ છીએ આપણે ગ્લુ કહીએ છીએ ગ્લુથી કોઈ પણ વસ્તુ જોડાઈ રહે છે તો ફેમિલી સાથે જોડાઈ રહેવું ફેમિલી સાથે કનેક્શનમાં રાખવા માટે જો કંઈ સારામાં સારો ગ્લુ હશે ને સારામાં સારી ક્વોલિટીનો ગ્લુ એ છે શેરિંગ એવું આપણને આ વાક્ય છે ડોક્ટર મેકે કેવું કહે છે કે શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર આખા ફેમિલી જ્યારે એક સમયે ભેગા થતા હોય અને દિવસભરમાં પોતાની સાથે કઈ કઈ ઘટનાઓ બનેલી છે એની વાત અંદરો અંદર કરતા હોય અને શેર કરતા હોય આમાં શું કરવું જોઈએ એકબીજાની સલાહ લેતા હોય બહુ સારી વાત છે એ ફેમિલી હંમેશા માટે જોડાઈ રહીએ એનો મતલબ કે મેઇન વસ્તુ છે ને એ શેરિંગ છે કે શેરિંગનું ઇમ્પોર્ટન્સ શું છે કે ગ્લુ તરીકે કામ કરે છે એ શેમાં કામ કરતો કે બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર ફેમિલીને જોડી રાખે છે તો અહીંયા ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ પછી આપણે શેરિંગ એન્ડ એડલ્સન્સ
એડલ્સન્સ એટલે કે ટીનેજર્સ હોય એ લોકો શું સમજે છે શેરિંગને? તો એક તો પહેલાં તો પેરેન્ટ્સે સમજવું જોઈએ, એવું કહેતા હતા એ શું કે કોઈ પણ ટીનેજર હોય ને, ટીનેજર પહેલાં તો ટીનેજર કોઈને ખબર છે ટીન શબ્દ, આ ટીન શબ્દ સમજવો જરૂરી છે. ટીન શબ્દ શું છે? તો કે તમે જ્યારે અંક બોલો છો 1 to 10, પછી આવે છે 11, 12, પછી 13, 14, 15, 16, 17, 18, 19. 13 થી શરૂઆત કરી 13 થી, આ 13 થી જે 19 વર્ષ છે 30 to 19, એને આપણે ટીન એજ કહીએ છીએ. એ બાળકોને શું હોય? એ હેંગિંગ બિટવીન હોય. હેંગિંગ બિટવીન મીન્સ એ ચાઇલ્ડહુડમાં અને એક યંગ એજ એની વચ્ચે એ પ્રવર્તે છે. એને શું થાય છે ખરેખર? તો કે ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર. એને એવું થાય છે કે ભાઈ શેર કરવું કમ્પલસરી કરું, શેર કરવું જરૂરી છે, એમ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે એને. કેવું? તો કે ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈવ્સ, પોતાના દિવસભરમાં જીવનમાં શું શું બન્યું એ એને શેર કરવું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. ઠીક છે, આવું સમજાવે છે ડોક્ટર મેકે. એટલે એને પેરેન્ટ્સને આ વાત શું ધ્યાનમાં લેવાની કીધી કે તમારે સમજવું જોઈએ કે ટીન એજનું બાળક છે ને એને આવી રીતના થતું હોય છે. તો અહીંયા એ જ છે, એડલ્સન છે એને શેરિંગ વિશેને એને પોતાના વ્યૂઝ કેવા હોય તો એ મિસ્ટર મેકે આપણને કહે છે, ડોક્ટર મેકે, કે ભાઈ એ છે ને ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈવ્સ. સો હવે તો એમાં હવે આનો પેરેન્ટ્સનો રોલ શું? બાળક જ્યારે આવું અનકમ્ફર્ટેબલ ફીલ કરતું હોય ત્યારે તો એવું કહે છે પેરેન્ટ્સ મસ્ટ કન્સિડર ધીસ. એણે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે આપણું બાળક જો ટીનેજનું છે તો એ કોઈ પણ વસ્તુ આપણી સાથે શેર નહીં કરે. એન્ડ ડિસાઇડ ધેર રિસ્પોન્સ, જો શેર ન કરે એણે કેવી રીતના રિએક્ટ કરવું બાળક સાથે, રિસ્પોન્સ કેવો આપવો ટુ ધેર શેરિંગ. તો એમ યાદ રાખવાનો ક્યારેય બાળકને કઈ વસ્તુ હે કેમ ન કીધી મને, કાં ક્યાંય કહેવાય ને મને મને કીધું હોત તો આવો ના આવો ડોબો હાવ, આવું રીતના કોઈ નેગેટિવ રિસ્પોન્સ કે કોઈ પણ પ્રીચિંગ નહીં આપણું. પ્રીચિંગ મીન્સ ઉપદેશ, કે એવા ઉપદેશ કે બાળકને એવું ફીલ થાય કે પોતે જાણે હાવ બુદ્ધિ વગરનું છે, એવા કોઈની પ્રીચિંગ અથવા તો એવા રિસ્પોન્સ દેવાય નહીં. હું શું કામ? તો કે એનાથી આપણું જે બાળક છે ને એ બાળક છે શું થતું હોય છે? ડિસકરેજ. તો આ રોલ ઓફ પેરેન્ટ્સમાં આ જે મુદ્દો છે એ મુદ્દો અતિશય મહત્વનો છે. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ.